વચનામૃત બોલવા માટે નથી, સાંભળવા માટે નથી, વર્તવા માટે છે. ગોખવા માટેની વસ્તુ નથી. જેમ દૂધ ચોપડવા માટે નથી, દૂધ પીવા માટે છે. બામ પીવા માટે નથી, ચોપડવા માટે છે. એમ વચનામૃત કે કથા વાર્તા એ સાંભળવા માટે નથી, ગોખવા માટે નથી, અરે સમજવા માટે નથી, વર્તવા માટે છે. ચાલો પહેલું જ સમજીએ તો ખરા કે મહારાજે વચનામૃતમાં પોતાનો શું અભિપ્રાય આપ્યો. હવે આપણે શું કરવાનું? નહીંતર તો વચનામૃતની વસ્તુ ઉત્તનામૃતમાં પડી રહેશે અને મોઢે કરી હશે તો મગજમાં પડી રહેશે, આપણું જીવન નહીં બદલાય. એમાં શું વળ્યું કહો? તમે તો બાજુમાં જ બેઠા હતા, બાજુમાં બેઠેલા તો વધુ ખ્યાલ હોય, બીજાને જો ઓછું વધુ સંભળાયું હોય. મહારાજે જે લાભ આપ્યો એમાં વચનામૃતમાં એ રીતે મહારાજે લાભ આપ્યો કે સત્સંગમાં રહ્યા થકા આપણે પોતાના અવગુણને હંમેશા જોવા જોઈએ અને બીજાના ગુણને જ જોવા જોઈએ, તો જે સત્સંગમાં મોટપને પામે છે. પણ જો પોતાના ગુણને જોવે અને બીજાના અવગુણને જોવે તો એની સત્સંગમાંથી પડતી થાય છે. ચલો સાંભળ્યું, આપણે યાદ રાખ્યું. વોટ ઇઝ નેક્સ્ટ? હવે પછીનું સ્ટેપ કયું? સ્વામી મહારાજ, આપણે આના થ્રુ આપણે એ કરવું જોઈએ કે આપણે સત્સંગમાં અત્યારે છીએ તો આપણે પોતાના હંમેશા અવગુણને જોતા શીખવા જોઈએ કે થાય છે શું હકીકતમાં, કરવા મહારાજ શું ધારે છે અને આપણે કરીએ છીએ શું. કહો, મહારાજે કીધું શું અને આપણે કરીએ છીએ શું? આપણે સ્વામી બીજાના અવગુણ જોતા હોઈએ છીએ ને આપણા ગુણ જોતા હોઈએ છીએ, એટલે તો અભાવ આવે છે. કોઈના અભાવ ગુણ આવે છે, પોતાને આપણે ગુણવાન સમજીએ છીએ, પોતાની જાતને આપણે કે હું ગુણવાન છું ને બીજા બધા બધામાં અવગુણ ભરેલા છે. હું સમજું છું ને બીજા બધાનું સમજું છે, હું હોશિયાર છું ને બીજા બધા ડફોડ છે. એમાં તો આપણી પાયમાલી થઈ, અત્યાર સુધી આપણે નથી સત્સંગમાં આગળ વધી શકતા. ઠીક છે, આ લોકની રીતે આગળ વધ્યા એ કોઈ મિનિંગલેસ છે. મુક્ત મહારાજના રાજીપાના માર્ગે આગળ વધવાનું તો અસદવાસના નિવૃત્તિને પામે છે. એવું કીધું કે અસદવાસના વૃદ્ધિ પામે છે એનું શું કારણ છે અને અસદવાસના નિવૃત્તિ પામે એનો ઉપાય કયો છે? કે હું સર્વેથી ન્યૂન છું, બધા મારાથી અધિક છે, હું સૌનો દાસ છું, હું સમજું છું, બીજા સમજો છે, બીજાને વિશે ગુણ ગ્રહણ કરે ને પોતાનો અવગુણ ગ્રહણ કરે, પોતાને બીજા કરતાં નાની સમજે એટલે કે દાસ સમજે. હવે આપણી રીત જ ઊંધી છે આખી. મહારાજે અવિવેકી કહી દીધું એને, અને એને લીધે જ આપણને અનાદિ મુક્ત મહારાજને મોટાએ કર્યા છે અને છતાંય મુક્તો અંતરની વાસનાઓ ટળતી નથી, દોષ ટળતા નથી, આપણા સ્વભાવ ટળતા નથી. આ બધાનું કારણ શું છે? આ જ મોટું મોટું કારણ આ છે. અભાવ ગુણ, દોષ દ્રષ્ટિ, મહારાજે સ્પષ્ટ કહી દીધું. બોલો, પોતાના અવગુણને ગ્રહણ કરે એટલે કે સ્વીકારે, ગ્રહણ કરવા એટલે સ્વીકારવા, પોતાનામાં દોષ છે એનો સ્વીકાર કરવો, અને બીજામાં એક ગુણ હોય. મા બાપાએ તો વાતોમાં લખ્યું કે બીજામાં દરેકમાં એક એક ગુણ તો હોય જ, સો અવગુણ હોય પણ એકાદો ગુણ તો હોય જ. તો જે ગુણ છે, એક ગુણ છે એનો સ્વીકાર કરતા શીખો, અવગુણનો સ્વીકાર ન કરીએ. આપણી દ્રષ્ટિ જ કાગ દ્રષ્ટિ થઈ ગઈ છે, આપણી કાગ વૃત્તિ થઈ ગયેલી છે, કાગડા જેવી વૃત્તિ છે આપણી. કાગડો હંમેશા ગાયું ભેંસું કે બળદ જતા હોય ને ગામડામાં, કાગડો એની પર બેસે, પણ જ્યાં ચાંદો પડ્યો હોય ત્યાં જ બેસે, એને બીજે બેસવાનું સૂઝે જ નહીં. આપણે બધાના ચાંદા જ શોધ્યા કરીએ. અવગુણ એટલે ચાંદા, સમજો આવો છે ને આવો છે,
એમાંથી ઊંચા નથી આવતા. સત્સંગમાં એને આપણે સમજ્યાશું પોતાના દોષને જોઈને. ભક્ત એને કહેવાય પોતાના દોષ અવગુણ સ્વભાવ જોવે, નિહાળે અને એને ટાળ્યાનો પ્રયત્ન કરે, અનુતાપ થાય, પરિતાપ થાય કે આનાથી મહારાજ રાજી નથી થતા, મારે રાજી કરવા છે. આપણને ખોટી આદત પડી ગઈ છે, એ આદત સુધારવાની છે, એ બદલવાની છે. આપણે કેવી રીતે, કયા વિચારથી બદલાય કહેશો? આદતને બદલવા માટે અવગુણ લેવાની જે આદત છે, એ આદતને બદલવાનો ઉપાય કયો કહેશો? ચલો, આદત કેવી રીતે બદલાય, બદલવી છે? કહો ભૂપેન્દ્રભાઈ. બરાબર છે. શું પોઝિટિવ થિંકિંગ? એ આપણે એક પોઝિટિવ જોઈએ. જેમ કોઈનામાં 100 ગુણ હોય પણ એક ગુણ હોય, કોઈનામાં 100 અવગુણ હોય પણ એક ગુણ હોય તો પણ એ આપણે ગ્રહણ કરવો જોઈએ. પણ આપણને ગુણ દેખાતો જ નથી. દેખાતો નથી એટલે ગવાતો નથી, ગવાતો નથી એટલે ગુણ પાકો થતો નથી. અવગુણ જોઈએ ગવાવા માંડે છે. પાછો બે જણ ભેગા થયા હોય ને કે ચાર જણ બેઠા હોય ને તો અવગુણની જ વાત આપણે કાઢીએ. જો પેલા આજ આમ કર્યું, પેલા આમ કર્યું, એટલે ગવાય છે. અને ગવાય છે એટલે પાકો થાય છે. જેમ નાના હતા ને આપણે એકડો વારંવાર ઘૂંટાયો હતો એટલે પાકો થઈ ગયો, એમ આપણે પાછા અવગુણને ઘૂંટીએ છીએ. હાઉ વી આર નોન સેન્સ. મંદિરમાં આવીને જે કરવાનું છે એ કરવાનું છે, નથી કરતા, જુદું કરતા હોઈએ છીએ. મંદિરમાં આવીને આ ધંધો કરીએ, બોલો, એકબીજાના અવગુણ જોવા અને એને ગાવા એટલે પાકા કરીએ. ચલો, કયા વિચારથી એમણે જે કીધું કે ભાઈ પોઝિટિવ થિંકિંગ, ચલો એનાથી આ ગુણ અવગુણ ગ્રાહક દ્રષ્ટિ છે એ હટે, ટળે, ઓછી થાય. ચલો, બીજો કયો ઉપાય? બોલો મહારાજ. રાજ્ય સંભાળવાને લાયક નથી, એ રાજાનો દીકરો છે અને આગળ જતા એ રાજા જ બનવાનો છે, એટલે એ વિચાર આપણે રાખવો જોઈએ કે આ મહારાજનો જ છે. અને તો એમાં બધું રહે છે, રાજામાંય રહે ને રાજાના કુંવરમાંય રહે. બોલો. આપણે કહીએ છીએ ને, રાજાના કુંવરના નાકમાંથી લીંટ નીકળતું હોય તો એને એને આપણને એમ નથી થતું કે આ કુંવર હશે કે નહીં. આપણે તરત એને 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 જોજો, તરત વિચાર કરી લઈએ પોઝિટિવ. શું કે ભાઈ, નાનું છોકરું હોય તો નીકળે. બીજું વિચારીએ કે ભાઈ, શરદી થઈ ગઈ છે, નીકળે. એટલે કે રાજાનો પણ ત્યાં બધું મારું બેઠું તરત આપણે પાળી લઈએ છીએ વાતને. પણ અમને બધાને રાજાના કુંવર જ નથી સમજતા, કારણ કે અહીં પોતાને નથી સમજતા. આપણે પોતાને રાજાના કુંવર નથી સમજતા. રાજાના કુંવર એટલે શું? પ્રભામાં હું મહારાજનો મુક્ત છું, આ મુક્તો છે. તો મુક્તને વિશે જે અવરભાવનું દેખાય છે બધી, એ અવરભાવની ક્રિયા છે. અવરભાવમાં અવરભાવની રીતે જોવાય. મોટા પુરુષ પણ આ બ્રહ્માંડમાં અવર પર વિરાજતા હોય, મહારાજ વિરાજતા હોય તો અવરભાવની રીત અવરભાવવાળા જેવી જ હોય. એટલે અવરભાવ પરોઠવાનો. મહારાજે વતનામૃતમાં લખ્યું છે, પંચાળાના ચોથામાં, આખું પંચાળાનું ચોથું વતનામૃત એટલે અવરભાવ અને પરભાવનું વતનામૃત છે. મહારાજ એમાં એવું બોલ્યા છે, મહારાજ કે ભગવાન પણ જ્યારે મનુષ્યને મનુષ્ય જેવા દર્શન આપતા હોય ત્યારે હારે, બીવે, નાશે, ભાગે, ડરે, મંદવાળ ગ્રહણ કરે, માણસની જેમ બધું કરે, માંદા દેખાય,
આપણને લીલા કરતા દેખાય બધી, પણ આપણે એને લીલા સમજી લઈએ છીએ કે આ દેખાવા માત્ર છે. એનાથી કંઈ ભગવાન પણ નથી જતું રહ્યું, ભગવાન જ છે. મહારાજે બધું દેખાડ્યું છે. પણ છતાં એક નિરુત્થાનપણે નક્કી છે કે ભગવાન છે. એવું જ મોટા પુરુષની કોઈ અવરભાવની લીલા કે રીત દેખાય, પણ નિરુત્થાનપણું એક ભાઈ આ ઠેઠથી આવેલું પુરુષ છે, એ દિવ્ય સ્વરૂપ છે. બસ મને દેખાય છે મારા જેવા પણ છે મહારાજનું દિવ્ય સ્વરૂપ. સંતો હરિભક્તોમાં એવું નિરુત્થાનપણું, પણ બધા એનું ઉપાય કારણ છે, આપણે પોતે જ નિરુત્થાન નથી થયા. જેને પેલું કહે છે ને ગુજરાતી એક કહેવત છે કે જેને ખાતા ના આવડે ને ખવડાવતા શું આવડે, જેને જમતા ના આવડે ને જમાડતા શું આવડે. બોલો, જેને પોતામાં દિવ્ય ભાવ નથી, પોતામાં પ્રાકૃત ભાવ હજુ છે કે હું પટેલ છું, હું કૃણાલ છું, હું ફલાણો છું, તો એ શું આપણે બીજામાં દિવ્ય ભાવ સમજી શકીએ. અને એટલે મહારાજમાં એવો ગુણ આવે, મોટા પુરુષમાં એવો ગુણ આવે, આ તો કાયમ જોડે રહેતા નથી એટલું સારું છે. એટલે આપણા માટે સારા સમાચાર છે કે કાયમ આપણી જોડે રહેતા નથી. બાકી આપણે એમને ના છોડીએ. આ તો સારું છે, મહારાજ આપણને પ્રતિમા રૂપે દર્શન આપે છે, એટલે એમને ના છોડીએ. બીજો શું ઉપાય કહો? ગુણ ગ્રાહક થયાનો બીજો ઉપાય શું? સ્વામી, બે વિચાર આપણે રાખીએ કે રાજીપાનો વિચાર અને મહાત્માનો વિચાર, તો એ રીતે આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ કેળવી શકીએ. મહારાજને સતત અંદરથી પ્રાર્થના કરતા રહીએ કે હે મહારાજ, અમારી ગુણગ્રાહક દ્રષ્ટિ બનાવજો. એકલી પ્રાર્થના નહીં ચાલે, પ્રાર્થના કરવાની છે, પણ પ્રાર્થનાની જોડે જાણપણું જોઈશે. કોઈ પણ પ્રાર્થના કરીએ ને પ્રાર્થનાની જોડે જાણપણું ને ખટકો એ પાછો જોઈશે જ. એકલું ભગવાન ઉપર છોડી દીધે નહીં ચાલે, જાણપણું જોઈશે પાછું. ચલો બીજું પ્રાર્થના બોલો મહારાજ. મારામાં ક્યાં દોષ ઓછા છે? વાત સાચી છે, આ વિચાર કરવો. હું દોષથી ભરેલો છું, છતાં આપણે બીજાના દોષ જોવાવાળા હું કોણ? બીજાના દોષો જોવાય ક્યાંથી? દોષોના ભંડાર છીએ. પ્રભુએ આપણા જોયા નથી તો બીજાના દોષ ન જોઈએ. આપણે બીજાના દોષ સ્વભાવ જોવાવાળા આપણે કોણ? એ વિચાર. બીજું કોના છે? બસ આ બધા કોના છે? કોણ છે ને કોના છે એ વિચાર. ચલો બીજું. સવળો વિચાર જ ગ્રહણ કરવો, અવળો વિચાર ત્યાગ કરી દેવો. બરાબર છે, સાચી વાત છે. એ જ નેગેટિવ થિંકિંગ ને પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગ એટલે સવળો વિચાર, નેગેટિવ થિંકિંગ એટલે અવળો વિચાર. બોલો મહારાજ. અમહિમાની અવગુણની વાતો ના સાંભળવી, તો આપણે એનાથી પાકું કરીએ છીએ. આપણને એમાં બહુ મજા આવતી હોય છે, ઇન્ટરેસ્ટેડ એમાં હોઈએ છીએ આપણે. આદત પડી ગઈ હોય છે આપણને અભાવગુણની વાતો કરવાની ને સાંભળવાની, અને પછી હરખે હરખા ભેગા થાય, સરખે સરખા ભેગા થઈને પાપના પોટલાને ભરીએ, પછી પાપના પોટલા ભરીએ. સાંભળ્યું તે ખબર પડી દે આવતી હોય, એનું પ્રસારણ કરીએ પછી અંદર. ચલો હજુ કે બીજો ઉપાય છે? હજુ બે ત્રણ ઉપાય બોલો. આપણને કોઈનો અવગુણ આવતો હોય કોઈ ક્રિયા લઈને, કે સપોઝ આમ આ વ્યક્તિ છે કે અહીંયા કંઈક ખોટું કરી રહ્યા છે, તો એનો બીજો વિચાર કરવો કે આનું ભલે અહીંયા આ અંગ ઓછું છે પણ બીજા અંગમાં તો મારા કરતાં પણ ચડિયાતો છે, તો એ રીતના એનો અવગુણ લેવો. એટલે ગુણના વિચારે કરીને અવગુણનો ત્યાગ કરવો, ગુણના વિચારે કરીને અવગુણનો ત્યાગ કરવો. ચલો બીજું બોલો મહારાજ.
અભાવ ગુણની ગંભીરતાનો વિચાર કે અભાવ ગુણ લઈ જઈશ તો મોટા હમણાં જે વચનાવતમાં આવ્યું કે મારા પડતી ચાલુ થશે અને કલ્યાણનો માર્ગ આગળ જતાં બંધ થઈ શકશે, બંધ થઈ જશે, મોક્ષનો માર્ગ બંધ થઈ જશે. મહારાજે તો એટલું કીધું, અસદ વાસના વૃદ્ધિ પામશે અને કલ્યાણના માર્ગમાંથી પડી જાય છે. કેટલો ખતરનાક શબ્દ છે, પણ આપણને આનો ભય નથી. અને આ બધાનું મોટું કારણ આપ કોઈ બોલ્યા નથી, પણ આ બધાનું કારણ શું ખબર છે? પુરુષોત્તમની દ્રષ્ટિએ કંઈ જોવું એ બહુ મૂડીવાળાનું કામ છે. બહુ મૂડીવાળા હોય ને જે કરોડપતિ, એનું કામ છે. એ જ ઉપર આપણે જવાનું છે. પરંતુ બિફોર ધેટ, ઓછી મૂડીવાળાએ શું કરવું જોઈએ? આનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? અવગુણ વૃત્તિ, દોષ વૃત્તિ, દોષ દ્રષ્ટિનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? પરિવારમાંથી થાય છે, ઘરમાંથી થાય છે. આપણે સંસાર વ્યવહારમાં પણ કે ઘરની અંદર પણ આ જ ધંધો નાનપણથી કર્યો છે. આપણા મમ્મી પપ્પા જોડેથી આપણે આ જ સાંભળ્યું છે. અવગુણની જ ઘરમાં વાતો સાંભળેલી છે લોકોની. એટલે આપણે એનાથી યુઝ ટુ થઈ ગયેલા છે. પરિવારમાં આજે આ જ વાતો થતી હોય અને એ સ્વભાવ એટલે વધતો ગયો આપણો, અને એ સ્વભાવ મંદિરમાં આવીને પણ એ ઘૂસી ગયો, અહીંયા આવીને પણ આ જ ધંધો કરીએ છીએ આપણે. કારણ કે એ મૂળ તો આપણે તો એના એ જ છીએ. સ્થળ બદલાણું, સ્થાન બદલાણું, જગ્યા બદલાણી, એનું ઉદ્ભવ સ્થાન ઘર છે, પરિવાર છે. જો અહીં અવગુણ અભાવ બંધ કરવા હશે તો એને ઘરમાંથી જ બંધ કરવું પડશે, પરિવારમાંય બંધ કરવું પડશે. કારણ કે અહીં તો તમારે કલાક રહેવાનું છે કે અઠવાડિયે બે કલાક રહેવાનું છે, ત્યાં તો તમારે 12 કલાક રહેવાનું છે. એ 12 કલાકની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ અહીં આવી જાય છે. એ પહેલી બંધ કરવી પડશે. જો અહીંયા આ અહીં તો આ તીર્થ ક્ષેત્ર છે પહેલા, પણ જેને બહાર ગાળ બોલવાની આદત હોય મંદિરમાં બોલી જાય, બોલો. બોલવી ના હોય બોલી જવાય, ઇન્ટેન્શન ના હોય ઇન્ટેન્શન ના હોય, પણ ઇન્ટેન્શન વગર પણ આદતથી બોલી જવાય. એમ આપણે નેટ પ્રેક્ટિસ કર્મમાં આ જ કરીએ છીએ, અવગુણ અભાવની પ્રવૃત્તિ કરીએ છીએ. એવી જ વાતો સાંભળીએ, એવી જ વાતો કરીએ, એમાં જ રસ પડે. અને આજના ન્યૂઝ તમે જુઓ, તમે ન્યૂઝપેપર જુઓ, ન્યૂઝ જુઓ, ટીવીમાં જુઓ, ત્યાં આ જ વાતો આવતી હોય, બધી નેગેટિવ વાતો જ આવતી હોય. પોઝિટિવ વાતો વાંચવાની ઓછી મળે છે, સાંભળવાની ઓછી મળે છે. સાચી વાત છે. એમાંય તમને જોવો તો અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, ઓલે આનું આનું બગાડ્યું. ચારેય બાજુ સરાઉન્ડિંગ, આપણી ચારેય બાજુ આ જ ધંધો ચાલે છે, હોલસેલ વેપાર ચાલે છે. શેનો? નેગેટિવિટીનો. ભક્તો, મંદિર એક એવું સ્થાન છે, આ ભગવાન છે, બિરાજે છે, આ એવું સ્થાન છે કે જ્યાં આપણે પોઝિટિવ બનીએ, પોઝિટિવ વાતો કરીએ, પોઝિટિવ થિંકિંગ કરીએ, દરેકના ગુણ ગ્રહણ કરતા થઈએ, દરેકમાં મહારાજના દર્શન કરતા થઈએ, દરેકની સારી વાત કરીએ. ભક્તો, સ્વામિનારાયણ ભગવાન શ્રીજી મહારાજે કોઈ ગઢપુરમાં બિરાજેલા, સભા શરૂ થઈ ગઈ અને સોમલા ખાચર એકદમ ઉતાવળા ઉતાવળા આવતા હતા, શરીર ભાર એટલે હાંફી ગયા. મહારાજને દર્શન કરીને બેઠા તો ખરા, બે દંડવત કર્યા. મહારાજ કે કેમ હાંફી ગયા? એટલે મહારાજને કે મહારાજ, સભા ચાલુ થઈ ગઈ હતી એવી ખબર હતી, મોડું થઈ ગયું હતું, સવારના નાવા ગયા હતા હું ને પેલો સુરો ખાચર ભાઈ, નદીમાં પાણી આવ્યું હતું આજે કેલામાં, એટલે નાતા નાતા ખબર જ ના રહી ટાઈમ ક્યાં જતો રહ્યો. વિચાર્યું કે સભા ચાલુ થઈ ગઈ છે, હું ભાગ્યો. મહારાજ રાજી રહેજો, ઉતાવળો આવ્યો ને એટલે જરા શ્વાસ ચડી ગયો. મહારાજ કે સુરા ખાચર ક્યાં ગયા?
મહારાજે પાડાની જેમ હજુ એ જાડો બોલ્યો કે હજુ હું પડ્યો છે ત્યાં, કે હજુ નદીમાં પડ્યો છે તો પાડાની જેમ ભેંસની જેમ મહારાજે ઊભા કરીને કે 25 દંડવત કરો. જો આપણી વાણી જુઓ, આપણી સ્પીચ જુઓ, આપણું બોલવાનું જુઓ, આ બધી અંદર પડેલી આ બધી કેટલી ખોટી આદતો છે આપણી. મહારાજે 25 દંડવત કરે, બોલો થાય એવા નહોતા એમનાથી, તોય શરીર ભારે હતું, 5 દંડવત કરતા આપી જતા 25 કરાયા કરો, પ્રાયશ્ચિત કરાય. બોલો હવે આપણે કેટલા કરવા પડશે, આજુ દિન કેટલા રોજ કરવા પડે વિચારો. હું માનું છું કે રોજ 200-500 કરવા પડે આ હિસાબે. આટલી વાત મહારાજે અવગુણ નિશે જઈ નેગેટિવ વાત આવી મારે ચલવી ના લીધી. સુરતથી 2-3 ભાઈઓ આપણે દર પૂનમે વાસના આવે પૂનમ ભરવા મુમુક્ષુ હતા. સુરતથી સવાર આવ્યા અને સામે ઉતારામાં નહીં ધોઈ પૂજા કરીને પછી સેવકને દર્શન કરવા, એટલે મેં પૂછ્યું ટ્રેનમાં હે તો ક્યાં, સેવકે પૂછ્યું કે તમે બુકિંગ ટિકિટ બુક કરાવી દેતા હશો એડવાન્સ તો ક્યાં, 3 મહિના પહેલાં કે નહીં કેમ તો મેળ પડે, સ્લીપિંગમાં આવશે તો ક્યાં સ્વામી આરામ મળી જાય, નહીં તો સવારમાં પછી અહીંયા જોકા આવે. કેટલા વાગે નીકળ્યા હતા, કેટલા વાગ્યાની ટ્રેન છે, ત્યાં કે સ્વામી 11 વાગે, અરે 12:30 વાગ્યાની ટ્રેન છે અને એ સવાર 4:30 પહોંચાડ્યા છે, લોકલ ટ્રેન છે કે પણ અમે 11:30 આવી ગયા હતા. કે ભાઈ શું ધંધો કર્યો 11:30 થી 12:30, શું હાલાની ચાલાની અવળ અભાવની વાતો નીકળી હતી કે તમે કરી હતી કે એમણે કરી, બે બેઠા હતા કે તમે કરી કે એમણે કરી, એમણે શરૂઆત કરી હતી કે તમારા જે ઉપવાસ કરવાના, તમારે બે ઉપવાસ કરવાના. પેલો કે સ્વામી પણ મેં તો સાંભળી હતી કરી હતી એની, એને બે હોય મને બે હોય, મેં કીધું સાંભળનારાને બે કરનારાને એક, કરનારાને એક ઉપવાસ કરવો પડે, સાંભળનારાને બે કરવા પડે, કેમ કહો છો? તો એમાં બે કેમ, એ બીજાને કહેવાનો જ, એટલે એડવાન્સ એક, એને સાંભળ્યું એક પાપ કર્યું. આને આપણે પાપ જ નથી મસ્તે, આપણે કોથળીને જો કાણું રહી જાય ને સહેજ અને અડગણ પાણીની ખબર પડી જાય ને તો તરત પ્રાયશ્ચિત માગીએ, હવે પાપ લાગ્યું, અડગણ પાણી પીવું ગયું, પાપ લાગે. અને સૌથી મોટું પાપ છે એને પાપ જ નથી સમજતા આપણે. કહો કેટલા ઉપવાસ કરવા પડશે આપણે, કહો છો? કેટલા ચડ્યા છે અત્યાર સુધી? અને કેટલા ચડાઈએ છીએ હજુ? આપણી હાથ સુધી આવી કંઈ ભૂલો થઈ હોય, અવગુણ લેવાયા હોય, તેનો બેસીને પસ્તાવો કરવો કે મને આના અવગુણ આવ્યા છે, આના અવગુણ આવે છે, આના અવગુણ આવે છે, પ્રાર્થના કરવી અને પરિતાપ એટલે નક્કી કરવું કે હવે મારે આ ધંધે ચડવું નથી, મહારાજ મારી પર રાજી રહેજો, મારી ભેળા રહેજો. પસ્તાવો એ અનુતાપ, અને પસ્તાવો કરીને પાછા વળી જવું અને હવે નવો નિર્ણય લેવો અને હવે સારા માર્ગે ચૂક રિયલ માર્ગ ઉપર ચાલ્યા જવું એનો દ્રઢ સંકલ્પ કરવો, એને કહેવાય પરિતાપ. જો આ બધું હવે નોટમાં રાખ્યું, આપણે અર્થ સમજ્યા એટલે બુદ્ધિ જાય, નોટમાં લખ્યું, હવે શું કરવાનું છેલ્લું સ્ટેપ? હવે એને આપણા વર્તનમાં મૂકવાનું, જાણપણું રાખવાનું, નક્કી જે કર્યું ને એક્શન પોઈન્ટ લખ્યા ને એ નોટમાં ના રહેવા જોઈએ. વી હેવ ટુ સ્ટાર્ટ, એ પ્રમાણે કરવાનું હવે ચાલુ કરી દો તો આપણને રિઝલ્ટ મળે. વચનામૃત આપણે વાંચતા નથી, વાંચીએ છીએ તો વિચારતા નથી.
આ પદ્ધતિ આવી રીતે વંચાય. આખું વચનામૃત વાંચી લેવું એવું તમે તાર ના કરો, એક જ પેરેગ્રાફ વાંચો. અને જે તમને કયો પેરેગ્રાફ વાંચવો તે જે બોલ્ડ લેટર્સ જે આપ્યા હોય ને, સમજી લેવું કે આ ઇમ્પોર્ટન્ટ લેટર્સ છે, એ પેરેગ્રાફ વાંચો. એકાગ્રતા એક વખત વાંચો, બે વખત વાંચો, ત્રણ વખત વાંચો. આખું વચનામૃત વાંચવામાં માની લો 10 મિનિટ થતી હોય તો એક પેરેગ્રાફમાં 10 મિનિટ કરો. દેટ મીન્સ કે રિપીટ રિપીટ વાંચો, એકાગ્રતાથી વાંચો. મહારાજ શું કહેવા માગે છે, મહારાજની શું મરજી છે, શું કરાવવા માગે છે એમ પકડો. ચલો કહો, શું કીધું પાર્થ મહારાજ? મહારાજ શું કહેવા માગે છે? પ્રથમ તો મહારાજે નાનબ ને મોટબ નો ભેદ સમજાવ્યો. તો મહારાજે કીધું મોટબ છે જે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને થાય છે અને એમની આજ્ઞાએ પાળીને થાય છે. પછી મહારાજે કહ્યું કે આ સભામાં, આજે જે સભામાં સર્વે હરિભક્તો એવા છે કે જે એવી રીતે જ મહારાજનો નિશ્ચય કરે છે અને મહારાજની આજ્ઞામાં રહીને વર્તે છે. અને સર્વે સર્વે હરિભક્તો છે એટલે એમનો કોઈ એવો દેશ સ્વભાવ દેહભાવ પરઠવો નહીં. મહારાજે બે વાર કીધું કે સર્વે હરિભક્તો છે, એવું નથી કે આટલા જ કોઈ પાળે છે અને આટલા નથી પાળતા. મહારાજ સમજાવે છે કે મોટા જે ભક્ત છે એમનો અવગુણ આવવો ના જોઈએ. પણ એ મોટપ એટલે કેવી મોટપ? જે ભગવાનની આજ્ઞામાં રહે છે અને ભગવાનના વચનમાં રહીને ભક્તિ કરે છે. બાકી પછી વ્યવહારે તો ગમે તેવી મોટપ હોય, ગણાય તો નાની જ. બહુ સરસ. ચલો આ બાજુથી. મહારાજે વચનામૃતમાં શરૂઆતમાં કહ્યું કે બે વસ્તુ સત્સંગ એટલે સત્સંગની અંદર વ્યવહારિક નાનક મોટપ ના ચાલે. સત્સંગની અંદર જે મોટપ છે એને બે વસ્તુથી ડિફાઈન થાય કે એક તો મહારાજનો પ્રત્યક્ષ નિશ્ચય હોય અને બીજું કે મહારાજની આજ્ઞા પાડતો હોય. એટલે પહેલાં તો આમાંથી લાઈક મારે એવું લેવાનું કે કોણ મોટું છે ને કોણ નાનું છે નિર્ણય મારે નથી કરવાનો, મહારાજ જ બધાને જજ કરવાવાળા છે. મહારાજે લાઈન દોરી આપી છે કે આ જે મારે જો સત્સંગમાં મહારાજને રાજી કરવા મોટપ લેવાની હોય તો મારા સ્વ વિકાસ માટે મારે પહેલાં પ્રત્યક્ષ નિશ્ચય મહારાજનો દ્રઢ કરવો અને મહારાજની આજ્ઞામાં રહેવું, એટલે એટલીસ્ટ મારી સાઈડ કવર થઈ જાય. અને મહારાજે અંદર એવું બી કહ્યું આગળ કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય એનું કૃતાર્થ પણ હું પડે પડે વર્તાવવું જોઈએ. એટલે જો એ બી જો મારી અંદર આવે તો એ મને સત્સંગમાં મારા સ્વ વિકાસમાં મદદ કરે. અને મહારાજે પછી આગળ જે એમ છેલ્લે જે બે લાઈનમાં કહ્યું કે કોઈ પણ હરિભક્ત હોય એનો દેશ વપાય જોઈને અવગુણ લેવો નહીં. એટલે કાંઈ કોનું કેટલું બેલેન્સ છે આપણને ખબર હોય નહીં. ખોટું આપણે કંઈ નાનું કોઈ એક નાની વસ્તુ જોઈ હોય જે કોઈ મેટર ના કરતી હોય એ જોઈને કદાચ આપણે કંઈ કોઈને આપણો અવગુણ લઈ લઈએ તો ક્યાંક સ્વભાવ. એટલે શું આપણે મોટા ભાગે દેશ સ્વભાવ જોઈને જ અવગુણ લેતા હોઈએ છીએ? દેશ સ્વભાવ એટલે શું? જે બહાર આપણને દેખાય એ, દાખલા તરીકે જેમ એટલે દે એમની કોઈ ક્રિયા હોય અથવા એમનાથી કોઈ કોઈ આપણે વાતચીત કરતા કોઈ એવો અનસ્યુટેબલ વર્ડ નીકળી ગયો કે જે આ એમના કોઈ વધુ બોલબોલ કરતું હોય, કોઈ કચકચ કરતું હોય, કોઈ ધાર્યું કરતું હોય, કોઈનો મનમુખી સ્વભાવ હોય, કોઈ માની સ્વભાવ દેખાતો હોય આપણને, આ બધા દેહી સ્વભાવો છે, દેહના સ્વભાવો છે. એને જોઈને જ આપણે અવગુણ પરઠીએ છીએ. આવો છે ને, માની છે ને, કામી છે ને, લોભી છે ને, આ સ્વાદીઓ છે ને, ફલાણો છે ને, એના લીધે એની છાપ ઊભી કરી દઈએ છીએ આપણે. મહારાજે ના પાડી દીધી. જો હવે તેરા ડિટેલથી સમજીએ. બહુ સરસ તમે આન્સર આપ્યો. સહેજ આપણે સમજીએ. વિશેષ કહેવું છે કે જો બહુ સરસ વાત પકડી. જો સાંભળજો, હરિભક્તોએ ફરીને હરિભક્તે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય એટલે કે તમારા મોટા સંતો કે મોટા હરિભક્તો હોય એનો અવગુણ તો નથી આવતો? તેનો તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. જેવો તેવો એટલે નાના, જેને અમે નાના સાધુ નાના હરિભક્ત સમજીએ છીએ, એટલે કે અમારા જેવા બરોબરિયા હોય ને એના એના અવગુણ બહુ આવે છે. જેને મોટા સમજીએ છીએ એવા મોટા સંતો ને મોટા હરિભક્તોના અવગુણ નથી આવતા, પણ અમારા જેવા બરોબરિયા હોય, જોડે રહેતા હોય, સજાતી હોય, જેને આપણે સમજીએ કે આ બધા હાલી મવાલી છે, હવે ઠીક હવે બધા
આ તો બધા ઠીક હવે, આવું ઠીક હવે જેવું જેના માટે સમજાઈ જાય છે ને એના અવગુણ બહુ આવી જાય છે. હા, લાગુ પડે છે આપણને આ વાત? આ વાત, આ પ્રશ્ન આપણને લાગુ પડે છે? કેટલાને લાગુ પડે છે? એનો જવાબ તો આપણા માટે આપ્યો છે. આ વાત આપણા માટે છે એમ તરત સમજી લેવાનું કે આ મને ટચ કરતી વાત આવી ગઈ, તરત આવો વિચાર આવવો જોઈએ. આ તો મારે મારા માટે જ પ્રશ્ન પૂછ્યો છે, અને જ્યારે આવું વિચારશું ને બધા પ્રશ્નો આપણા માટે આવશે. બોલો, આ તો હું જ છું આવો તો. પછી શું કહે, જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ આવે તો ખરો. હવે આ જેવો તેવો હરિભક્ત બોલ્યા ને ત્યાં મહારાજે પકડ્યું, નાનો બોલ્યા ને કે મોટાનો નથી આવતો નાનાનો આવે છે, એટલે મહારાજે તરત પકડ્યું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જેમ તમે સમજો છો તેમ નાનપ કે મોટેપ નથી. આપણે મોટે ભાગે મોટા એટલે શું સમજીએ, ઉંમરમાં મોટા હોય, વયમાં મોટા હોય, વ્યવહારમાં મોટા હોય, લીડર હોય, અથવા મોટા સંતો હોય તો વૃદ્ધ હોય, બહુ ભણેલા હોય, આપણી દ્રષ્ટિ આવી હોય છે. મહારાજે ના પાડી દીધી, સત્સંગની રીત નથી. વ્યવહારમાં બરાબર નાનો ને મોટો, જે ઉંમરમાં મોટો હોય મોટો કહેવાય, જે સિનિયર હોય મોટો કહેવાય, લીડર હોય મોટો કહેવાય, વધુ ભણેલો હોય મોટો કહેવાય, કોઈ વ્યવહાર કુશળ હોય મોટો કહેવાય, બહુ પૈસાદાર હોય મોટો કહેવાય, વ્યવહારમાં બરાબર છે. પણ મહારાજે નિષેધ કરી નાખ્યો કે ના, એવું નથી મહારાજ, કે જેમ તમે સમજો છો તેમ નાનપ કે મોટેપ નથી. મોટેપ તો મોટો કોણ, સત્સંગમાં મોટો કોણ અને સત્સંગમાં નાનો કોણ, એની અહીંયા વ્યાખ્યા આપી દીધી મહારાજે. ભલે કાલ હવારનો 10 વર્ષનો છોકરો હોય તો એ મોટો હોઈ શકે, અને 60 વર્ષનો દાદો હોય તો એ નાનો હોઈ શકે, કાલ હવારના સંત હોય તો એ મોટા હોઈ શકે, અને મોટા વિદ્વાન સંત હોય ભણેલા ગણેલા તો એ સંત એ નાના હોઈ શકે. શ્રીજી મહારાજ ડિફાઈન કરે છે, શું કહે છે કે મોટપ બે ગુણે કરીને મોટપ છે. એ બે ગુણ બતાવ્યા. મોટપ તો એક, ભગવાનના નિશ્ચય કરીને. ભગવાન એટલે કોણ? મહારાજ કે અમારા નિશ્ચય કરીને છે. મોટપ બે ગુણ કીધા, એક તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને છે. પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ? પ્રત્યક્ષ ભગવાન એટલે એ વખતે કોણ બેઠું હતું પ્રત્યક્ષ? મહારાજ. મહારાજ માત્ર ભગવાન શબ્દ નથી બોલ્યા, પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કે એરો આમ આપી દીધો પોતાની તરફ. પેલું ગામડામાં કે આપણે ઇન્ડિયામાં ગામ ઇનસાઇડ હોય ને તો રોડ ઉપર અમે એરો માર્યો હોય, અમે એરો કે મહેસાણા બાજુ આવ્યું, નંદાસણામાં આવ્યું, અમે એરો માર્યો હોય જોજો. એમ મહારાજે એરો મારી દીધો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને. તો આજે ક્યાં પ્રત્યક્ષ છે? અમે કંઈ કહે ક્યાં બોલે છે ત્યારે ક્યાં પ્રત્યક્ષ છે? પ્રતિમા દેખાય છે મને, મને દેખાય છે, પ્રતિમા નથી. સમજો, મહારાજ આપણને દેખાય છે પ્રતિમા જેવા. કેમ આપણને પ્રતિમા જેવા દેખાય છે? આપણને કેમ પ્રતિમા જેવા દેખાય છે? આપણી ચર્મચક્ષુ છે આ ફેર. અહીંયા પ્રતિમા જેવા દેખાવાનું કારણ અહીં છે, આ આંખ છે. આપણી આંખે જોઈએ છે ને એટલે પ્રતિમા જેવા દેખાય છે. ચર્મચક્ષુએ ચર્મ જ દેખાય સામે, એટલે કે સામે પ્રાકૃત દ્રષ્ટિએ જોઈએ છે એટલે પ્રાકૃત જ દેખાય. જેમ સીલિંગ યલો નથી, પણ યલો ચશ્મા પહેરીએ એટલે સીલિંગ કેવી દેખાશે? યલો. રેડ ચશ્મા પહેરીએ તો રેડ સીલિંગ રેડ દેખાશે. રેડ છે નહીં, આ ખરેખર મનુષ્ય જેવા કે પ્રતિમા જેવા નથી, મોટા પુરુષ મનુષ્ય જેવા નથી, પણ આપણને મનુષ્ય જેવા દેખાય છે. મહારાજ પ્રતિમા જેવા દેખાય છે, કારણ કે એ દ્રષ્ટિનો આપણી આપણો આપણી દ્રષ્ટિ પ્રાકૃત છે, માઇક છે, એટલે આપણને માઇક દેખાય છે. મહારાજ તેજો મહેજ છે, દિવ્ય સાકાર મૂર્તિ છે, તેજ તેજના અંબાર છૂટે છે, અનુભવીઓ જોઈને કહે છે, પરંતુ આપણને તેજ દેખાતું નથી, તેજોમય દેખાતા નથી. એ આપણો વાંક છે, એ તો જે છે જેવા છે તેવા જ છે, તેજોમય જ છે. આપણને નથી દેખાતા, એમને તેજોમય દેખાય છે, કારણ કે એમની દિવ્ય દ્રષ્ટિ છે એટલે તેજોમય દેખાય છે. આપણી માયિક દ્રષ્ટિ છે એટલે આપણને પ્રતિમા જેવા દેખાય છે. જેની દિવ્ય દ્રષ્ટિ છે એટલે કહે છે કે ફરર તેજના છૂટે ફુવારા,
भरर ते जना छूटे फुवारा खोरतीनी चारे कोरा चारे बाजू फरर तेज ने अंबार छूटे छे अनुभवी जोई ने कहे छे હવે આપણે કહીશું કે આપણને દેખાતા નથી તો શું કરું. પહેલાં સમજો, મોટા પુરુષના વચન એ જોઈને કહે છે, એને નિરુત્થાનપણે હા પાડો, વિશ્વાસ રાખો, એને સમજો કે તેજોમય જ છે, ભલે દેખાય કે ના દેખાય. બાપજીની ભાષામાં કહીએ તો ચેકમાં રૂપિયા પહેલાં દેખાય નહીં, પહેલાં સમજાય. પહેલાં ચેકમાં રૂપિયા દેખાય નહીં, પહેલાં સમજાય કે આમાં રૂપિયા છે જ, અને તો વિશ્વાસ આવે, તો ખિસ્સામાં મુકાય, નહીંતર ફેંકી દેવાય અથવા ફાડી નાખાય અથવા પાછો આપી દેવાય. આ ક્યાં રૂપિયા હતા, કાગળિયા રૂપિયા માનવાના, લઈ જાય પાછો. પણ નહીં, રૂપિયા છે એવું સમજી લેવાનું, નિરુત્થાનપણે નિશ્ચય કરવાનો કે આમાં રૂપિયા છે જ, મને અત્યારે દેખાતા નથી, પાકતી તારીખે દેખાશે, લઈ લેવાનો, ખિસ્સામાં મૂકી દેવાનો. અને ચાર દિવસ પછીનો, ચાર દિવસ રાહ જોવાની, પછી બેંકમાં જઈને ઊભા રહો તો રૂપિયા દેખાય, દેખાય કે નહીં પહેલે, પણ છે જ, અત્યારે દેખાતા નથી. એમ અત્યારે આપણને મહારાજ તેજોમય દેખાતા નથી, મોટા પુરુષ પણ એવા જ છે, પણ એ આપણને આપણા જેવા દેખાય છે. કેમ? આપણી દ્રષ્ટિ માઇક છે, અહીં માઇક ભાવ છે ને, એટલે પહેલાં વિશ્વાસ રાખવાનો કે મોટા પુરુષ કહે છે કે મહારાજ તેજોમય છે, છે જ, ભલે દેખાય કે ના દેખાય, સમજવાનું એ રીતે. આપણે પ્રયત્ન એવો કરવાનો કે વિઝ્યુલાઇઝ કરવાનો પ્રયત્ન કરવાનો, તેજનો જાણે, જેમ સૂર્યનો તેજનો, જેમ આપણે જોઈએ છીએ સૂર્ય તેજોમય છે, એમ મહારાજને જોવાના તેજોમય છે અને મધ્ય મૂર્તિ બિરાજે છે. પણ મહારાજ એવા જ છે, દિવ્ય જ છે, તેજોમય જ છે. આ વિચાર અચૂક રાખવાનો. હવે મહારાજ શું કહે છે કે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને, મોટપ ક્ષણે કરીને છે, તો ભગવાનનો નિશ્ચય આવો છે. આ એ જ જે તેજોમય છે, એ જ આ છે, જે દાદા ખાચરને મળ્યા હતા, ગોપાળાન સ્વયં, મુક્તાન સ્વયં મળ્યા હતા, એ જ મહારાજ મને સાક્ષાત પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, આ એ જ છે. આને કહેવાય પ્રત્યક્ષપણે નિશ્ચય. એવો મહારાજ કે મોટો કોણ? તો જેને મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને છે. એટલે કે અમારો નિશ્ચય આવો થાય, એ નિશ્ચય જોઈએ, અને એકલો નિશ્ચય નહીં ચાલે. સમજો, હવે જ્યાં આપણી પોલ અહીંયા રહી જાય છે, આપણી પોલ અહીં રહી જાય છે, અને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. જે આજ્ઞાને ઉપાસના બે જેને દ્રઢ હોય, એ જ અમારો અને એ મોટો જ છે. ભલે 5 વર્ષનો છોકરો હોય તો એ મોટો છે, 15 વર્ષનો કિશોર હોય તો એ મોટો છે, અને જેને આજ્ઞા ઉપાસનામાં પોલ હોય, એ 60 વર્ષનો ઢાંટો હોય તો એ ખોટો છે, એ નાનો છે. ગ્રહસ્થને જો આ બે વસ્તુ હોય તો એ મોટો છે, અને ત્યાગીમાં બેમાંથી એકમાં પણ પોલ હોય તો એ નાનો છે. મહારાજનો કહેવાનો મર્મ એવો છે. આપણે મોટપ જેવું સમજીએ છીએ એવું નથી. આજ્ઞાન ઉપાસના બે મજબૂત હોય. આજ્ઞા જેને મહારાજે કીધું કે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. કઈ આજ્ઞા? ચલો, કઈ આજ્ઞાઓ મહારાજની? એટલીસ્ટ ઓછામાં ઓછી 5 વર્તમાનની આજ્ઞા પાળતો હોવો જોઈએ, તો જ મહારાજ કે અમારો. જરા તપાસજો, તો મહારાજ કે અમારો, નહીતર અમારો નથી. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવોની, વટલાવોની, 5 આજ્ઞા અણી શુદ્ધ પાળવી, તો મહારાજના કહેવાઈએ આપણે. ખાલી એકલો નિશ્ચયનું બળ નહીં ચાલે, બંને જોડે જોડે પેરેલલ આપ્યા છે. હવે આપણે મહારાજની મહિમાની વાતો કરીએ, અને હોટલોમાં, લોજમાં ખાઈએ ને પીએ ને ચા ને કોફી ને કંઈ પણ વ્યસન ને, બહારનું બજારનું ક્યાંક મૂકતો, અને કોઈ ભાઈબંધ મળે ને, ચાલ પાર્ટીમાં તો પાર્ટીમાં પહોંચી જઈએ ને, પીવાનું ને ખાવાનું કોક દાડો ટેસ્ટ કરી લઈએ, મૂકતો ને આવડો ચાંદલો કરીને ફરીએ, મંદિરમાં આવીએ ત્યારે હારા રૂપાળા દેખાઈએ, સેવા કરીએ ને દોડાદોડ કરીએ ને, દંભી છીએ આપણે, પાખંડી છીએ આપણે, ચીટર છીએ આપણે. ના ચાલે. મહારાજ કે અમારો નથી. કાપી નાખી કલમ. એકલી નિષ્ઠા નહીં ચાલે, અને એકલા નિયમે નહીં ચાલે. મહારાજના નિયમ પાળે નિષ્ઠા ના હોય તો ના ચાલે, બિલકુલ ના ચાલે. બંને જોઈશે.
બાપાશ્રીની વાતોમાં બાપાશ્રીએ પણ બંને ઉપર એટલો જ ભાર મૂક્યો છે મિત્રો. જરા સાંભળજો સ્વામિનારાયણ હરે. અને જે અને જેને સર્વોપરી ઉપાસના હોય પણ અને સર્વોપરી ઉપાસના હોય પણ શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદારૂપ પંચવર્તમાનની આજ્ઞા ન પાળે, સર્વોપરી નિષ્ઠા હોય પરંતુ, સાંભળજો બીજી વખત વાંચું છું, પરંતુ શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદારૂપી પંચવર્તમાનની આજ્ઞા ન પાળે અને તેણે ભેખ લીધો હોય, એટલે કે સાધુ થયો હોય. ભેખ શબ્દ કેમ વાપર્યો? એવું કેવું છે ને સાધુ થયો હોય, આવું કેમ કીધું ભેખ લીધો હોય? એ ભેખધારી જ કહેવાય. એણે ભેખ લીધો હોય અથવા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય, એટલે કે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, અથવા ગૃહસ્થાશ્રમમાં રહ્યો હોય તો પણ તે તો સ્વામિનારાયણનો છે જ નહીં. બોલો, માટે તો સાધુએ ન કહેવાય અને સત્સંગીએ ન કહેવાય. આપણે વિચારજો, રેલો નીચે આવવા દેજો, આપણે ઘણી વખત નિષ્ઠાના બળે અને જોરે આજ્ઞાઓને ગૌણ કરી દેતા હોઈએ છીએ. ના ચાલે બિલકુલ. સાધુએ ન કહેવાય ને સત્સંગીએ ન કહેવાય. પછી શું કહે છે? એ તો સાધુએ ન કહેવાય ને સત્સંગીએ ન કહેવાય, અને તેમાં તો બીજા અવતારો દ્વારે મહારાજ અન્વય રહ્યા છે. એટલે કે બોલો, એટલે કે એને વ્યતિરેકનો સંબંધ નથી. કાપી નાખ્યો મોક્ષનો માર્ગ, અને વ્યતિરેકના સંબંધ વગર મોક્ષ જ ના થાય. રાજીપો આમાં છે. તમે કોક સમય વિદેશમાં આવીને ના પડે, વિદેશમાં પડે, જેને દેશ ને વિદેશ શું, જેને મહારાજને રાજી કરવા છે ને દેશ શું વિદેશ શું, ઇલોડિયા ન થઈએ. ખાસ બધા છોકરાઓ સાંભળજો અને મોટા હોય બધા, તો આપણે મહારાજને મોટાને વાલા લાગશું. આ તો જેવા ભાઈબંધ, જેવો વેશ, એવો દેશ, એવો વેશ કરી નાખવાનો, જેવા સાથે તેવા થઈ જવાનું. વોટ ડુ યુ મીન? મહારાજે સત્સંગીમાંથી કાઢી નાખ્યા આપણને, મુક્તની ક્યાં વાત કરો છો? અન્વયના સંબંધમાં ધકેલી મૂક્યા. જો બાપાના શબ્દો છે, થોડુંક સહન કરતા શીખો, કોઈને ના કહેતા શીખો, થોડુંક આપણે સ્ટ્રગલ કરતા શીખો. અહીંયા આપણે કેટલું સ્ટ્રગલ કરીએ છીએ, તો થોડુંક ખાવા પીવામાં સહેજ આપણે જે મળે ચલવી લેતા શીખો, હાથે કરતા શીખો. બજારનું ફટ દઈને ખાઈ લેવું, પીવું લેવું, સમજ્યા, જે આવે એવું ઝાપટી લેવું. વોટ ડુ યુ મીન? તો આપણે શું સત્સંગી થયા? તમે મહારાજના નથી તો અમારા શાના? મહારાજ એમ કહે છે કે અમારો છે જ નહીં તો તમે અમારા શાના? એટલે આ તમારા ને અમારા સંબંધ તો એને લઈને છે. એ મહારાજના છો એટલે તમે અમારા છો. અમારા ને તમારા સંબંધ તો એને લઈને છે, ઠાકોરજીને લઈને છે. હવે ઠાકોરજી જ તમને કાઢી નાખે કે તમે અમારા નથી તો તમે અમારા શાના? આ ચાલોચાલના ભક્તના લક્ષણો છે આ બે, કે જેની સર્વોપરી નિષ્ઠા હોય અને મહારાજની આજ્ઞાઓમાં પરિપૂર્ણ વર્તતો હોય. આ તો નથી આપણામાં. દારૂ વર્તમાનનો લોભ થાય, માટીનો તો ભયંકર લોભ થતો હોય, ચોરીનો વર્તમાનનો લોભ કરતા હોય, મોબાઈલ ને લેપટોપ લઈને અવેરી વર્તમાન લોપતા હોઈએ. તો શું
શોના સત્સંગી લે આપણે, અને કોના છીએ આપણે એ તો વિચાર કરો. કોના છીએ આપણે? આ દિવ્ય પુરુષનો કેટલો બધો દુઃખી થાય મોટા પુરુષ. અને મહારાજ કેવી આશા રાખે છે પછી જો મહારાજ શું બોલ્યા છે. અને એ બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય, સાંભળજો, વ્યવહારે કરીને ગમે એટલો સાધુમાં મોટો હોય ને હરિભગતમાં મોટો હોય તો પણ તે નાનો જ છે. અહીં તો નાનો કીધું, અહીં તો બાપાએ તો હા ઉડાડી માર્યો, લ્યો એ તો અમારો છે જ નહીં, સ્વામિનારાયણનો છે જ નહીં, લ્યો અહીં દયા રાખીશ, કંઈ કહી દે. નેગેટિવ ના વિચારતા કંઈ નહીં, હવે અમે સ્વામિનારાયણના છીએ જ નહીં, જાપટો ને આપણે. આ ઘણા ભાઈ એવું વિચાર, અમે આપણને કાઢી તો નાખે, એવું નથી વિચારતા ને પછી કોઈ દુઃખ થાય છે કંઈ? કંઈ દુઃખ થાય છે મહારાજ? કંઈ કાયમ આપણો ધર્મ છે દુઃખ લગાડવાનો. અને પ્રથમ કહી એવી મોટપ તો આ જ, પછી મહારાજ કેવી આશા સેવે છે કે આ જે આગળ બે વસ્તુ કહી એવી મોટપ તો આ જ આપણા સત્સંગમાં સર્વે હરિભક્તને વિશે છે. લે મહારાજે કેવી આશા સેવી છે કે આ સર્વે હરિભક્તોમાં આજે આવી હોવી જ જોઈએ, આવી મોટપ તો હોવી જ જોઈએ, આ બે વાના તો હોવા જ જોઈએ. હવે મહારાજ જાણે કા નથી, આ તો બધા બોઘા છે, કેવા દુઃખી થાય, હોશિયાળા થાય મહારાજ. કેમ છે? આજ જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે આ ઉપાસના એ મોટા ભગ્નન છે, એકલી ઉપાસના નહીં ચાલે, એ જોશે ને એ જોશે. જમવા બેઠા તો ખોરાક એ જોશે ને પાણી જોશે, પણ અહીં તમારે પાણી ઊભા થઈને પીવાનું હોય, મને લાગે એ વખતે લઈને ના બે. અને ઘણા એ તો હાથ જ ધોવા નહીં, પેલું કાગળિયું લઈને લૂંચી નાખવાના, બોલો. વોશરૂમમાં જાય ત્યાં લૂંચી નાખવાનું, નહીં એ લૂંચી નાખવાનું, બોલો. જમીન પાણી જ ના પીવે ગણાય, લે મને તો આશ્ચર્ય થાય, લૂંચીને હાથે ના ધોવે. કેમ જે આજે જે સર્વે હરિભક્ત છે તે એમ સમજે છે કે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ, અક્ષરાતીત એટલે અક્ષર થકી પર એવા જે પુરુષોત્તમ ભગવાન, તે અમને પ્રત્યક્ષ મળ્યા છે. સમજો છો ને, આવું બધા પેલા મળ્યા છે આપણને ખરેખર? મળ્યા હોય તો આપણે આવા હોઈએ? પ્રત્યક્ષ મળ્યા છે અને અમને કૃતાર્થ, અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા. ફરી મહારાજ બોલ્યા, પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા થકા ભગવાનની ભક્તિ કરે છે. ગૌણપણું નથી બતાવ્યું, સહેજ પણ. માટે એવા જે હરિભક્ત હોય તેનો કોઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. તમે કહેશો કે સ્વામી એનો અર્થ એમ કે આજ્ઞા ના પાડતા એનો અવગુણ લેવાય, એનો અર્થ એવો થાય કે આ બધા ઘણા આજ્ઞા નથી પાડતા એનો તો લેવાય ને, અમે એનો જ લઈએ છીએ ત્યારે. મુક તો આપણે એ આજ્ઞા પાડે છે કે નથી પાડતા એ જોવાનો ધર્મ આપણો નથી, એ મહારાજ જોશે ને મોટા જોશે ને જ્યારે સમય આવશે ત્યારે દંડ દેશે. એ આપણો ધર્મ નથી. આપણે એમ જ સમજો કે બધા આજ્ઞા પાળે છે અને આ કારણ સત્સંગમાં આવેલાની નિષ્ઠા હોય જ, અહીં બધા પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠાવાળા જ હોય એવું સમજીને આપણે ગુણ જ ગ્રહણ કરવો. મહારાજ એમ કહે છે, માટે એવા જે હરિભક્ત તેને કંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. અહીં મહારાજે રેડ લાઇટ બતાવી દીધી કે મહેરબાની કરીને આ ધંધો કરશો નહીં. આપણે એવું જ સમજો કે આ બધાય મહારાજના નિષ્ઠાવાળા છે અને નિયમવાળા છે. એ નહીં પાડતો હોય તો ભેંસના શિંગડા ભેંસને ભારે, એટલે સમજ્યા, ભેંસના શિંગડા ભેંસને ભારે, એનું કરેલું એ ભોગવશે. મહારાજ જોશે, મારે જોવું નથી, હું ક્યાં એનો જજ છું, હું ક્યાં એનો ન્યાયાધીશ છું, હું ક્યાં કાજી છું કે મારે બધાનું હું ન્યાય કરવાનો જ મારે. મહારાજ કરશે. આપણે એવું સમજવાનું કે આ બધા નિયમ પાળે જ છે, આજ્ઞામાં વર્તે જ છે. હું નથી વર્તતો, મારે વર્તવું જોઈએ.
પણ એનો દેહ સ્વભાવ જોઈને એનો અવગુણ લેવો નહીં. દેહ સ્વભાવ એટલે આપણે દેહ સ્વભાવ જ જોઈએ છીએ કે આણે આવું કર્યું ને એને આવું કર્યું ને એ ટાઈમે સેવા કરવા નથી આવતા ને હે એકલા કરી કરી કરવાનું, કોઈને કંઈ પડી નથી ને કોઈ એ હાઉ જોતા નથી ને કોઈ આ બધા અવગુણો લઈને આપણે આવી જ બાબતોમાં બોલો. અને એમાંથી પછી દોષ દ્રષ્ટિ થઈ જાય છે આપણી. અને પછી મહારાજ એનું પરિણામ બતાવે છે કે આવું જો થશે, અવગુણ દ્રષ્ટિ જો થઈ જશે અને બધા એના અવગુણ જ લીધા કરશું તો પરિણામ શું આવશે. મહારાજ આગળ શું કહે છે, માટે અવગુણ લેવો નહીં. અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. લ્યો કેટલું મોટું જજમેન્ટ આપી દીધું, એની આસુરી બુદ્ધિ થઈ જાય એમાંથી ધીમે ધીમે. અને આસુરી બુદ્ધિ થઈ ગઈ એટલે મોક્ષનો માર્ગ કપાઈ ગયો, પતી ગયું, એનો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. જવું છે આપણે આ લાઈન ઉપર? મોક્ષનો માર્ગ બંધ થાય એવા કરો, એમાં વાંધો છે આપણને? કરવું જ કંઈ એ લાઈને જવું છે, હા કે ના? શું કરવા ધંધો કરીએ છીએ? હવે આનો ઉપાય શું? કોઈના દોષ અવગુણ સ્વભાવ ન લેવા, ન કહેવા, એના ઉપાય શું? હમણાં આપણે આવી ગયા, ફરીથી હું રિપીટ કરું છું. લખો એક્શન પોઈન્ટ. કોઈના અભાવ અવગુણ ન લેવાય કે ન જોવાય એના એક્શન પોઈન્ટ, એટલે કે એ માટે શું કરવું. જો હવે આપણે આજે લખીએ છીએ એ પ્રમાણે આપણે વર્તવાની વાત આવશે, આના પ્રમાણે કરવાનું આપણે, લખીને છૂટા નહીં પડી જવાનું. આપણે રિઝલ્ટ લેવું છે, અભાવ ગુણથી રહિત થવું છે, એ રિઝલ્ટ મળ્યું કહેવાય. તો એ રિઝલ્ટ લેવા માટે શું કરવું? વન પોઈન્ટ નંબર વન, જે અત્યાર સુધી આપણે હમણાં મનન કર્યું છે, મારે એક છેલ્લો મુદ્દો પછી જે બાકી છે અત્યાર સુધી નથી આવ્યો એની ઉપર ફોકસ કરવું છે. બિફોર દેટ આપણે આગળના મુદ્દા નોંધ કરી લઈએ. પહેલું, સૌથી અગત્યનો મુદ્દો, સૌમાં મુક્ત ભાવે દર્શન કરો. સૌમાં મુક્ત ભાવે મહારાજના દર્શન કરો. આપણી રોજની પ્રાર્થનામાં પણ આવે છે, સંતો ભક્તો મુક્તો મનાયા સંતો ભક્તો બધા મુક્તો છે. આપણને જેમ દાદા ખાચર ને વિશે, પર્વતભાઈ ને વિશે મુક્ત ભાવ છે, એમ આ મને એવું સમજો કે આ બધા મહારાજના મુક્તો છે. એ વખતે એ હતા, અત્યારે આ મુક્તો છે. એની બેક સાઈડ ના જોવી, આવો મુક્ત હતો હશે, હવે તમારા જેવો મુક્ત હશે, આપણા જેવો હોય, એના જેવો ના હોય તો આપણા જેવો હોય, આપણે બહુ રૂડા રૂપાળા છીએ. પણ નહીં, મુક્ત ભાવે દ્રષ્ટિથી જો તો કોઈને અવગુણ ના આવે. બીજી, જો આ શરૂ કરજો, આપણા પરિવર્તન લાવજો, આપણામાં ફેરફાર કરજો મુક્તો. આ સત્સંગની બહુ મોટી હોળી છે. આપણે બધું કરીએ છીએ પણ સત્સંગમાં આ હોતું બધું કરીએ છીએ. ભક્તિ કરીએ, ભજને કરીએ, સેવાએ કરીએ, તૂટી જઈએ, દેહ કરીને તૂટી જઈએ એટલી સેવા કરીએ, પૈસાથી તૂટી જઈએ એટલી સેવા કરીએ, તન મન ધનથી આપણે બધું કરીએ, પરંતુ આમાં તૂટી જઈએ, અભાવ ગુણ લઈને તૂટી જઈએ. પછી એ ધંધો ચાલુ હોય, એક બાજુ દૂધપાક બનાવીએ છીએ, બીજી બાજુ ઝેર નાખી દઈએ છીએ, એટલે આપણે ઠેરના ઠેર રહીએ છીએ. અથવા તો દાડે દાડે અસદ બુદ્ધિ વધતી જાય છે, આપણી અસદ વાસના વધતી જાય છે. તો બંધ કરીએ આ ધંધો, આવક ચાલુ રાખીએ, જાવક બંધ કરીએ, ભલા થઈને તો કંઈક બેલેન્સ થાય આપણી જોડે. સેકન્ડ, કોઈના ઉપલક્ષ સ્વભાવ દેખાય, ઉપલક્ષ સ્વભાવ એટલે સમજ્યા, દેહના સ્વભાવ દેખાય, એક્સટર્નલ નેચર, કોઈના ઉપલક્ષ સ્વભાવ દેખાય તો એમ સમજવું, જે એના અવરભાવના
દેહના સ્વભાવ છે એ તો મુક્ત જ છે. આ બે વસ્તુને જુદી રાખવી, અવરભાવને પરભાવને. એના અવરભાવના સ્વભાવ છે, પરભાવમાં જુદો છે. જેમ લખવાનું નથી, જેમ સમજવા માટે તમને કહું છું, જેમ કોઈનું વસ્ત્ર કાળું થયું હોય, શર્ટ છે તમારું અને બ્લેક થઈ ગયું, કંઈક ડાઘ પડ્યો હોય, એનો અર્થ કે તમે કાળા થઈ ગયા છો એવું નથી. આપણે એવું સમજીએ, ઓલો કાળો થઈ ગયો, એટલે શર્ટ કાળો થઈ ગયો છે, એ કાળો નથી થઈ ગયો. બે વસ્તુ જુદી જ છે, શર્ટ ને શર્ટનો પહેરનારો બે જુદા છે. એમ એનો ઉપલક સ્વભાવ છે એનો નથી, એ મહારાજનો મુક્ત જ છે, એના દેહનો સ્વભાવ છે. જેમ શર્ટને આપણે શરીરને જુદું રાખીએ છીએ, એમ એની ઉપલક સ્વભાવ એટલે અવરભાવ દેહનો સ્વભાવ છે, એ આત્મા તો મહારાજનો મુક્ત જ છે. આ આપણને આવડતું નથી, સેપરેશન કરતા એ વખતે આવડતું નથી. કંઈ પ્રેક્ટિકલ બાબતમાં રોજબરોજના જીવનમાં તમને આ કહીએ છીએ, અમે તો અમારી રીતે વર્તીએ છીએ એટલે કહીએ છીએ, પણ તમને કંઈ આ બાબતમાં મુશ્કેલી પડતી હોય વર્તવામાં અને કોઈક પ્રશ્નો ઉદ્ભવતા હોય તો પ્લીઝ પૂછજો, આંગળી ઊંચી કરીને પૂછજો, કે જેનું નિરાકરણ થઈ જાય. આપણે લખવા માત્ર નથી રાખવાનું, આપણે એને અમલમાં મૂકવું છે. એટલે તમને કહું છું કે કંઈ તકલીફ પડતી એવું લાગતું હોય આવું સમજવામાં, કે કંઈક હડલ્સ આવું એવું લાગતું હોય તો પૂછજો, પણ તો જ પૂછી શકશો, કારણ અમલમાં મૂકવા જશો ને તો ખબર પડશે. આપણે બધું નોટમાં જ રાખીએ છીએ, આજ સુધી કેટલી નોટો ભરી. બોલો, ચલો ત્રીજો મુદ્દો. એનામાં સામેમાં 100 અવગુણ છે, પણ કોઈક ગુણ પણ છે, એને જ જોતા શીખીએ, એને જ જોઈએ, ફોકસ કરીએ અને એનું જ ગાન કરીએ અને સાંભળીએ, એ ગુણનું જ ગાન કરીએ અને સાંભળીએ. ફોર્થ વન, ચોથું, અવગુણ અભાવની વાતો અરસપરસ ન કરીએ, ન સાંભળીએ. આપણી ટેવ છે, આ બધી ભેગા થયા નથી, ના ધંધો શરૂ કર્યો નથી, બહુ ઇન્ટરેસ્ટેડ છીએ આપણે. અને આનું કારણ પાંચમું કે છઠ્ઠું, કયો નંબર આવ્યો? પાંચમું, આપણા ઘરમાં પણ, આપણા ઘરમાં પણ કોઈના હગાવાલાની અવગુણની વાતો ના કાઢવી પહેલાં. આપણે તમે અહીં હોય ને ઇન્ડિયાની વાતો કાઢીએ, ફલાણા બેને આવું કર્યું, ફલાણા ભાઈએ આમ કર્યું, માસીએ આમ કર્યું, મામાએ આમ કર્યું, આ ધંધો જ આ કરતા હોઈએ છીએ. આપણે ઘરમાં પણ કોઈના અભાવ ગુણની વાતો ન કરીએ, ન સાંભળીએ. શા માટે આપણી એનર્જીને વેસ્ટ કરીએ છીએ? શા માટે આપણો સમય વેસ્ટ કરીએ છીએ? તો અહીંયાથી બંધ થશે તો અહીં કંઈ કંઈ બંધ થશે. અહીંયા બૂચ મારી દો ને પહેલાં તો આપણી કુટી ઉટાડશે. અને બહુ જ મહત્વનું જે અત્યારે મારે ફોકસ કરવું છે, હવે પછી લખી નાખો એ મુદ્દો, પછી આપણે એની પર બહુ ફોકસ કરીએ. સૌના ગુણ ગાતા થઈએ, ગુણ જોતા શીખીએ અને ગુણાનુવાદ કરતા શીખીએ. સૌના ગુણ જોતા શીખીએ અને સૌના ગુણાનુવાદ કરતા શીખીએ. મુક્તો, બહુ જ મહત્વનો વિષય છે. ગુણાનુવાદ કરવાની આપણને આદત નથી. ગુણાનુવાદ એટલે સમજ્યા, ગુણનું ગાન કરવું, એને ગુણાનુવાદ કહેવાય. કોઈના ગુણને જોઈને એના ગુણને વિચારવા, ગાવા. મુક્તો, એનાથી જ આપણે મહિમા આકારે થવાય, એનાથી ભર્યા થવાય, એનાથી જ વાસના ઉટળી જાય. બોલો, આપણી વાસનાઓ ટળી જાય, કામ ટળી જાય, અરે શરીરના રોગો ટળી જાય. હું કાયમ માટે એક પ્રસંગ કહું છું, બનેલી ઘટના કહું છું, યાદ છે કોઈને? આપણા સ્વામિનારાયણ ધામ ઉપર બનેલી વાત છે, લગભગ 15-1 વર્ષથી હશે, 2003 કે 2004 વાત છે. આપણા ત્યાં એક
મારે ક્યાંક બહાર વિચરણમાં જવાનું હતું 10-12 દિવસ માટે, અને સેવક બપોરે 4-3 વાગે નીકળવાનું હતું. હું તૈયારથી નીચે આવ્યો અને એક ભાઈ આવીને 12-1 વાગ્યાના બેઠેલા. આપણા ખાસ સત્સંગી હતા, ગામડાના હતા, મહેસાણા જિલ્લાના હતા. રાહ જોઈને બેઠેલા સ્વામી સેવકને મળવા માટે. સંતોએ કહેલું, ભાઈ હમણાં સ્વામી 2 કલાક આરામમાં છે, હમણાં બહાર જવાના છે, વખતે મળશે. સેવક નીચે તૈયાર થઈને આવ્યો એટલે પેલા એમણે મને પકડ્યો અને એકદમ ચરણ પકડીને માંડ્યું ધ્રુસકે રડવા. હવે મારે થતું હતું મોડું અને આ ભાઈએ મને બેહાડ્યો, બેહો સ્વામી. અને એવા રોવે, એવા રડે, એવા રડે. સેવક કહ્યું, પણ છે શું, તમે જલ્દી વાત કરો, મારે મોડું થાય છે, ત્યાં 7:30 વાગે મારી જે સભા છે. હું કે સ્વામી નહીં, મને 5-10 મિનિટ સાંભળી લો, હું તમારી રજા લેવા આવ્યો છું. શાની રજા સ્વામી? અહીંથી સીધો નર્મદાની કેનાલમાં જવું છે. નર્મદાની કેનાલમાં જઈને ભૂસકો મારવો છે કે સ્વામી સ્યુસાઈડ કરવો છે, મને રજા આપો. હવે હું મારે રજા પાય, હા હરતા જાઓ, એવું કહેવાય, એવું કહેવું. મેં કીધું, ભાઈ છે શું? મને કે સ્વામી બધી રીતે હું ખલાસ થઈ ગયેલો છું. સ્વામી પૈસાની રીતે ખલાસ થઈ ગયો, માથે દેવું થઈ ગયું છે. સ્વામી શરીરથી હું ખલાસ થઈ ગયો છે. એમ કે ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું. મને કે સ્વામી જો ગણો. અંદર ખોલ્યું, લગભગ 25-1 ગોળીઓ. મને કે સ્વામી એક ટાઈમે આટલી ગોળી લઉં છું, દિવસમાં 3 વખત 25-25 આટલી ગોળીઓ લઉં છું, મુઠ્ઠી ભરીને. કહેવો, મુઠ્ઠી ભરીને ગોળીઓ. સ્વામી અંદરથી નર્વસ થઈ ગયો. સાંઈ બહુ દુઃખી થઈ ગયો છે. સાંઈ સત્સંગમાં જવાનું મન થતું નથી, મંદિર આવવાનું, મંદિર જવાનું મન નથી થતું. સાંઈ તનથી, મનથી, ધનથી, જનથી, બધાથી કાયર થઈ ગયો છે. સાંઈ હવે એક જ ઉપાય છે, મરી જવાશે, બીજો કોઈ ઉપાય નથી. સાંઈ બહુ દવા કરી, બધે દવામાં પૈસા જાય છે. સાંઈ કંટાળી ગયો છે, થાકી ગયો છે, મને રજા આપો. કીધું, એક કામ કરો, જો મારે થોડું મોડું થાય છે અત્યારે, હું કંઈ એવી રજા ના આપું કે તમે મરવા જાઓ. અમે મરવા માટે મારવાની રજા આપવા નથી આવ્યા, અમે તો અનંતને જીવાડવા આવ્યા છીએ. હું તમને એક હોમવર્ક આપીને જઉં છું, લેસન આપીને. ચલો કીધું, મારી જોડે અમારા ભગુજી ત્યાં મંદિરમાં બેઠેલા, આપણા ભગુજીને ઓળખતા હશે, આપણે મંદિરમાં બેસે સ્વામિનારાયણ ધામ ઉપર આજીવન સેવક છે આપણા, બહુ મહિમાવાળા. એટલે મેં કીધું, ચલો ભગુજી જોડે. ભગુજીને કીધું, ભગુજી હું અમને તમે હોપીને જઉં છું, તમારી જોડે જ હોવાડજો, તમારી જોડે જ બેસાડજો, મંદિરમાં જ તમે એમને તમારી સાથે રાખજો. હું 10-12 દિવસે આવું ત્યાં સુધીનું લેસન તમારે અહીં બેઠા બેઠા બધાના મહિમાની વાતો કરવાની, મહિમાની જ વાતો સાંભળવાની. અહીંયા વિદ્યાર્થીઓ બપોરે સવાર સાંજ આવે ને ત્યારે તમારે એની હમું જોઈને એટલો જ વિચાર કરવાનો કે આ ભૂમિ ઉપર આ વિદ્યાર્થીઓને રહેવા મળ્યું. આ હા હા, કેવી એમની ઉપર કૃપા કહેવાય. તમારે અહીંયા કૂતરાને જુઓ ને કેમ્પસમાં, તો એ વિચાર કરો ને આ કૂતરું કેટલું ભાગ્યશાળી કહેવાય, કેટલી કૃપા કહેવાય કે આ કેમ્પસમાં કૂતરાને આવવા મળ્યું. ચકલીને ઉડતા જુઓ ને તો વિચાર કરો આ કેમ્પસ ઉપરથી આ ચકલી નીકળી, બહુ મોટી કૃપા કહેવાય. મહારાજના મહિમાની વાતો કર્યા કરો ને સાંભળ્યા કરો, કોઈને અવગુણ દોષો નહીં જોવાના. મને કે સ્વામી પણ એનાથી મારા બધા દુઃખ ટળશે, તમે આટલું કરજો, આ 25 ગોળી છે ને એને મૂકો બાજુમાં, આ 1 ગોળી ચાલુ કરી દો. તમને હું 10-12 દિવસ પછી આવીને તમારી જોડે કલાક 2 કલાક બેસીશ, ત્યાં સુધી તમારે કાંઈ કરવાનું નથી આ સિવાય. ભગુજીને કીધું, ભગુજી અમને આ રીત મહિમા કાર્ય કરજો, મહિમાની વાતો કરજો ને સાંભળજો. હું તમારું મોડું થતું હતું, 15 મિનિટ પછી અમે નીકળ્યા. જ્યારે અમે 12-13 દિવસે પાછા આવ્યા ને, બોલો અમે ગાડીમાંથી ઉતરતા હતા ને ભાઈ રાહ જોઈને બેઠે ઉભેલા. અને જેવો હું ઉતર્યો ને, મેં તો આવતા જ એમનું મુખારવિંદ જોયું મોઢું, એવા પ્રફુલ્લિત મુખારવિંદ હતું. બોલો તે દી રોતા હતા ને આજે હસતા હતા. બોલો અને પગમાં પણ કે સ્વામી મારા ઘણા રોગો ઓછા થઈ ગયા. સ્વામી શાંતિ શાંતિ શાંતિ, આનંદ આનંદ થઈ ગયો છે. 10-12 દિવસનું મહિમા ગાન અંતરના દોષો હટાવી નાખે,
રોગ હટાવી નાખે. બોલો, કે મહિનો રહો તમે, એક મહિનો રહ્યા ત્યાં, મહિમાની વાતો કરો ને સાંભળો, બોલો, બધું જતું રહ્યું. મહારાજ એમને એટલા, અત્યારે દેવામાંથી ઘણા બહાર નીકળી ગયા છે, શરીરમાંથી બધા રોગ ટળી ગયા છે. આ દવા તમે લો. આપણને મંદિરમાં ઘણા કહે છે કે સ્વામી મંદિરમાં આવવાનું મન નથી થતું, પાછા પડાય છે, આમ થાય છે, તેમ થાય છે, નાપાસ થઈએ છીએ, અથવા તો ઇન્ટરવ્યુમ પાસ નથી થતા. બધા રોગની આ એક જ દવા છે. મહિમા આકારે થાઓ, અમહિમાની વાતો છોડી દો. બધા પાપનું મૂળ આ છે અને ફાયદાનું મૂળ પણ આ છે. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.